કોરોના કહેર સમગ્ર વિશ્વ અને ભારતમાં ફેલાઈ રહ્યું છે તેવામાં ગુજરાત બાકાત નથી, તેવામાં સરકાર અને ગાઈડલાઈન રજૂ કરી છે તે જ પ્રમાણે દરેકે પાલન કરવાનું હોય છે. તેવામાં જાણે પાટણ જિલ્લાનો ચાણસ્મા જાણે કોરોના મુક્ત હોય એમ કોઈ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થતું હોય તેમ જણાતું નથી. પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેર અને બસ સ્ટેન્ડ રોડ સરકારની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. નગરપાલિકાની લાપરવાહી સામે નજર આવી ચાણસ્મા શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો ખૂબ જ વધારે માત્રામાં જોવા મળી રહ્યા છે. વેપારીઓ, શાકભાજી લારીવાળા સહિત અને વાહન ચાલકો માસ્ક વગર બિંદાસ ફરતા જોવા મળ્યા. પાટણ જિલ્લામાં દિવાળી પછી કોરોના સંક્રમણમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કોરોનાને સંક્રમણ અટકાવવા અનેક વિધિ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ચાણસ્મા શહેરમાં સરકારની ગાઈડલાઈનનો સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. બજારોમાં, બસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો જોવા મળ્યા હતા. ચાણસ્માની બજારોમાં શાકભાજીની લારી અન્ય ફેરી કરી વેપાર કરતા ફેરિયાઓ તમામ લોકો માસ્ક વગર બિંદાસપણે પોતાના ધંધા વેપાર કરતા જોવા મળ્યા હતા. તો આવા લોકોને જિલ્લા પ્રશાસનની કોઈ પણ કાર્યવાહીનો બિલકુલ ડર રહ્યો ન હોય તેવું જોવા મળ્યું હતું. બજારોમાં હરતા ફરતા લોકો પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર ખરીદી કરતા જોવા મળ્યા હતા. રસ્તા પર જતા કેટલાક વૃદ્ધ લોકો અને બાળકો પણ માસ્ક વગર બેફિકર ફરી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. તો કેટલાક વાહન ચાલકો પણ માસ્ક વગર બજારોમાં જતા આવતા જોવા મળતા પ્રશાસનનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ચાણસ્મા શહેરમાં નથી રહ્યું તેવું આ દ્રશ્ય જોઈને સ્પષ્ટ દેખાઈ આવતું હતું. રિપોર્ટર પિંકલ રાઠોડ.